નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. જિલ્લાઓની સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલ માટે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલની આગાહી પ્રમાણે જે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ જોવા મળી હતી, તો દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે કચ્છના ભાગોમાં પણ છૂટો છે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લાઓમાં વધુ સંભાવનાઓ લાગી રહી છે તે વિશેની વાત કરીએ, તો ખાસ કરીને જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાનના ભાગો નજીક હતી તે થોડી નીચે આવી અને હવે સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રના કાંઠા અને કચ્છના ભાગો પરથી પસાર થઈ રહી છે. મતલબ કે આ ભાગોમાં અડી રહી છે, પરંતુ આ સિસ્ટમમાં જોઈએ તેવો ભેજ નથી. પરંતુ ગઈકાલે અમુક વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધતા દ્વારકાના ખંભાળિયા આજુબાજુ રીતસરનું મેઘતાંડવ સર્જી દીધું હતું અને આ સિસ્ટમના જે પવનો છે ત્યાંથી વળાંક લઈ રહ્યા હતા અને આના પરિણામે આ પ્રકારનો ભારે વરસાદ જોવા મળ્યો હતો. તો ખાસ કરીને ખંભાળિયામાં 9:30 જેટલો ભારે વરસાદ બપોરે 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના ગાળામાં ગઈકાલે જોવા મળ્યો હતો. ત્યારે આજે પણ આ યુએસસી છે તે સતત એ વિસ્તારમાં ફરી રહ્યું છે, એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો માટે એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદરનો ભાગ અને કચ્છના જે નલિયા, માંડવી આજુબાજુનો વિસ્તાર, ખાવડા આજુબાજુનો ભાગ છે, મતલબ કે જે પશ્ચિમ કચ્છના ભાગો છે, આ ભાગોમાં સંભાવનાઓ હજી આવતી 36 કલાક સુધી સારી રહી શકે છે. તો જિલ્લાવાઇઝ માહિતી જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે મહારાષ્ટ્ર બોર્ડર કાંઠાના વિસ્તારો છે, વાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી આ ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ આજે ચાલુ રહેશે. જ્યારે સુરત, ભરૂચ, ભરૂચ સાઈડનો વિસ્તાર છે, નર્મદા, તાપી, ડાંગ સાઈડના વિસ્તારો છે, આ વિસ્તારોમાં પણ હળવા મધ્યમ ઝાપટાથી અમુક સીમિત વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળશે. તો આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે વરસાદનું જોર થોડું વધી શકે છે. એમપી બોર્ડર કાંઠાના દાહોદ, ગોધરા આજુબાજુ, પંચમહાલ આજુબાજુના વિસ્તારમાં છૂટાછવાયો વરસાદી માહોલ આજે જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતના બાકીના ભાગોમાં અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં સામાન્ય ઝાપટા કે હળવો વરસાદ અમુક સીમિત વિસ્તારમાં જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પણ ગઈકાલ કરતા થોડી ઓછી શક્યતાઓ છે, પરંતુ શક્યતાઓ અમુક વિસ્તારમાં સારી દેખાઈ રહી છે, જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્લો અને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ભાગોમાં થોડી વધુ શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં સૌથી વધુ ભાવનગર, અમરેલીનો ભાગ છે અને લાગુ રાજકોટ જિલ્લાના ભાગોમાં શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ આજુબાજુના વિસ્તારમાં પણ અમુક સીમિત વિસ્તારમાં ઝાપટાથી હળવો વરસાદની સંભાવનાઓ ગણી શકાય. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જો આ યુએસસી થોડું વધુ આગળ આવીને એનો ટ્રોપ ચેક પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પરથી વધુ પસાર થાય તો આ સંજોગોમાં જામનગર, દ્વારકા અને પોરબંદરના ભાગોમાં પણ સારો મેળ પડી શકે છે અમુક વિસ્તારમાં, એટલે આ વિસ્તારમાં હજી આજનો દિવસ શક્યતાઓ ગણી શકાય. અને જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે તેમજ મોરબી આજુબાજુના વિસ્તારો છે, આ ભાગોમાં પણ ઝાપટાના પ્રમાણમાં વધારો થતો જોવા મળશે. તો આ પ્રકારની સ્થિતિ છે, સૌથી વધુ શક્યતાઓ જે ભાવનગર, અમરેલી અને રાજકોટ, બોટાદ આજુબાજુનો ભાગ છે એમાં જોવા મળશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને બનાસકાંઠા આજુબાજુનો જે સરહદી ભાગ છે, રાજસ્થાન બોર્ડર કાંઠાના ભાગોમાં વરસાદની ગતિવિધિ થોડી વધી શકે છે અને ત્યાં પણ હળવા મધ્યમ ઝાપટાથી હળવો વરસાદ જોવા મળશે. બાકીના જિલ્લાઓમાં ઓછી શક્યતાઓ રહે ઉત્તર ગુજરાતના ભાગોમાં, પણ બોર્ડર કાંઠાના ભાગોમાં વધુ શક્યતાઓ રહે. કચ્છના ભાગોમાં આપણે જેમ કહ્યું તેમ આવતી 36 કલાક સુધી જે પશ્ચિમ કચ્છનો ભાગ છે, માંડવી, નલિયા આજુબાજુનો ભાગ છે અને ખાવડા તેમજ આ જે બધા માતાના મઢ આજુબાજુનો વિસ્તાર છે, આ બધામાં થોડી શક્યતાઓ વધુ રહેશે. હાજીપીર, ખાવડા આજુબાજુના વિસ્તારમાં થોડી વધુ સંભાવનાઓ રહેશે. તો તે પ્રકારે આવતા 24-36 કલાકની અંદર આ ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. બાકીના કચ્છના ભાગોમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળશે. તો આગામી દિવસોમાં કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રની દરિયાપટ્ટીના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં, મતલબ કે ઝાપટારૂપી વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે વધારો થતો જશે. આભાર.